એટલે હવે આ પાંચમો અને છેલ્લો મુદ્દો છે એ આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનો છે. પણ આપણે આ યામ ભૂમિતિમાં એટલે એના જે ત્રણ શિરોબિંદુ આપ્યા હોય ને એના આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ આપ્યા હોય આ ત્રણેયના ત્રિકોણના શિરોબિંદુ તો એવી તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું આ એનું સૂત્ર છે. એટલે આમ તો આ લાંબુ લાંબુ લાગે છે સૂત્ર, પણ આપણે જોઈએ અને યાદ રાખવા માટેની જરા ટ્રીક વાપરીએ ને તો અઘરું નહીં લાગે. એટલે પહેલાં તો એ કેવી રીતે આવ્યું એ જરા સમજીએ અને પછી આપણે સૂત્ર કેવી રીતે બનાવ્યું કેવી રીતે યાદ રાખવું એ જોશું. એટલે આમાં એક વસ્તુ જે આપણે આગળ શીખી ગયા ને એ કેનો ઉપયોગ કરવાનો આવશે એ જરા કહી જાઓ કે આપણે આ સિક્કા કે આ સમલંબ ચતુષ્કોણનું સિક્કા હતા કે સમલંબ ચતુષ્કોણ હોય આ એ બી સી ડી અને આનું જો આપણે અને આનું ક્ષેત્રફળ શોધવું હોય સમલંબનું ક્ષેત્રફળ તો આપણે એવી રીતે શીખ્યા હતા કે એકના છેદમાં બે ગુણ્યા આ જે સમાંતર બાજુ છે એ બી અને સી ડી સમાંતર છે એ સમાંતરનો સરવાળો એટલે કે એ બી વત્તા સી ડી અને એને ગુણ્યા આ લંબ એટલે એ ઈ લંબ એટલે એ ઈ આ જે આપણે સૂત્ર શીખ્યા હતા ને એનો અહીંયા ઉપયોગ કરવામાં આવશે. એટલે ત્રિકોણનું આપણે હિરણનું સૂત્રથી કરી શકીએ પણ એ ઘણું અઘરું પડે ત્રણ બિંદુ આપ્યો હોય ને તો તો આપણે જોઈએ કે જો આ આપણે આઈ એક્સ અક્ષ અને વાય અક્ષનો યામ હોય એમાં આપણે આ જે એવો ત્રિકોણ દોરીએ આ ત્રિકોણ છે આ એ આ બી અને સી અને ત્રણેયના આપણે જે એના ત્રણેય શિરોબિંદુના એક્સ અક્ષ અને વાય અક્ષ આપ્યા હોય તો હમણાં આપણે આ એક્સ એનો એ વન વાય વન કહીએ આ બીનું એક્સ ટુ વાય ટુ કહીએ અને આ સીનું એક્સ થ્રી વાય થ્રી એવા આ ત્રણ એના એક્સ અક્ષ અને વાય છે. તો હવે આ શોધવા માટે આપણે શું કરશું કે સમલંબ ચતુષ્કોણ એટલે સહેલું પડે એટલા માટે આપણે આ જો હું આ એના બિંદુ અહીંયા જોડી દઉં એટલે આ એનું એક્સ અક્ષ ઉપર લઉં અહીંયા પી નામ આપું આ બી ઉપરથી આ ક્યુ આપું અને આ સી ઉપરથી આર આપું એટલે આ રીતે. તો જો હવે આમાં આપણને જે આ ત્રિકોણ આપણે શોધવાનો છે ને એમાં આ એક આપણે સમલંબ ચતુષ્કોણ આપણને દેખાશે. આ જો કેવી રીતે, કારણ કે આ જે ઊભી બાજુ છે ને એ બે સમાંતર છે એટલે એક સમલંબ ચતુષ્કોણ કયો થયો સમલંબ એ પી ક્યુ એન બી બરોબર અને એમાં આપણે આ બીજો આ સમલંબ આ જે બીજો દેખાય છે આ બીજો સમલંબ આ આપણે આ ઉમેરીએ તો એટલે આપણે ત્રિકોણ આવી જાય ભાઈ એટલે એકબીજા ઉપર પડે એમ નહીં પણ સાઈડ બાય સાઈડ આવે. તો આ બીજો સમલંબ આપણે મળ્યો એને આ એ સી આર પી મળ્યો બરોબર અને હવે એમાંથી મારે એમ કે આજે બીજો એક આ જો બાદ કરી નાખીએ આપણે આ જે બધારાનો આ બીજો એ પણ સમલંબ છે કારણ કે આ ઊભી બાજુ છે બધી સમાંતર છે એટલે એમાંથી આપણે આ બીજો સમલંબ બાદ કરી નાખીએ. એ આ કયો સમલંબ છે તો કે સી આર ક્યુ એન બી બરોબર એટલે આવી રીતે આપણે આ ત્રિકોણ આ મળ્યો કે આપણે આ ત્રણ સમલંબ હતા
આ બે સમલંબનો સરવાળો કર્યો અને આ ત્રીજા સમલંબને એમાંથી આપણે આ બાદ કર્યો, એટલે આ બાદ કર્યો, એટલે આવી રીતે આપણે ત્રિકોણ આવી ગયો. બરાબર, એટલે આપેલો સમલંબ એ બી ક્યુ બી એસી અડી અને સી. એટલે હવે જો એના આપણે હવે આપણે કોઓર્ડિનેટ મૂકીએ, લંબાઈ આપણને ખબર પડે કે જો આ હવે આ થઈ ગયું તો મારે આ સમાંતર બાજુ, ધારો કે આ બે સમાંતર બાજુ છે, એનો સરવાળો થાય અને આ એનો લંબ છે એનાથી ગુણાય, એટલે એક દૂતીયાંશ ભાગે, એટલે આને એક દૂતીયાંશ આપણે બે કઈ બાજુ કઈ, આ એ પી વત્તા બી ક્યુ ક્યુ સરવાળો અને એને આ લંબ પી ક્યુથી ગુણી શકીએ. બરાબર ને, એવી રીતે. પછી વત્તા આ બીજો સમલંબ છે એમાં આ કઈ બાજુ છે, આ એ પી અને સી આર, એટલે ગુણ્યા એકના છેદમાં બે, આ એ પી પ્લસ સી આર, એટલે આ બે થયા અને આ એમાં આ એનો લંબ થયો પી આર, એટલે પી આર થી ગુણ્યા. બરોબર, હવે આ ત્રીજો સમલંબ છે એમાં પણ આ બાદ કરવાના છે. આપણે શું કર્યા, એકના છેદમાં બે કૌંસમાં, હવે આ જે છે આ સમલંબ આપણે જે બાદ કરવાનો એમાં આપણે આ બી બી ક્યુ વત્તા આ સી આર સી આર અને એને આપણે જે આ એ બે વચ્ચે એનો લંબ થયો ક્યુ આર ક્યુ આર, એટલે આવી રીતે આપણને આ બધી જ બાજુ મળી ગઈ. એટલે બસ પછી આ બધાને આપણે એના કોઓર્ડિનેટ મૂકવાના, કે ધારો કે આ એ પી છે તો એ પી શું કહેવાય, તો કે આ આપણે આ જો દૂરીએ અહીંયા વાય ઉપર તો આ વાય વન થાય. બરાબર, આ વાય વન. પછી બી ક્યુ, તો બી ક્યુ શું થાય, આ આ બી ક્યુ છે એ આનો આ વાય ટુ થાય. બરાબર, વાય ટુ, એટલે આ રીતે આપણે આ એ પી વત્તા બી ક્યુ કરવા હોય તો શું થાય, કે આ એકના છેદમાં બે કૌંસમાં, આપણે હું અહીંયા જ લખું એટલે તમને ખ્યાલ આવે કે એને લાઇનમાં આપણે કોની વાત કરીએ છીએ. એટલે આ પહેલા સમલંબની વાત કરીએ છીએ, તો એ પી એકના છેદમાં બે, એ પી એટલે એ પી એટલે વાય વન, જો આ બધું અહીંયા ઝીરો ઝીરો થઈ જાય છે. બરાબર ને, એટલે આ એ પી છે એ વાય વન અને વત્તા આ બી ક્યુ તો વાય ટુ અને એને આપણે આ એનો લંબ છે ક્યુ પી કે પી ક્યુ, તો એ શું થાય, એ આપણે અહીંયા આ પી નું આપણે એનું જે એક્સ અક્ષ આવે ને આ એક્સ વન થાય. બરાબર, એક્સ વન અને એમાંથી આપણે આ ક્યુ સુધી જ લઉં તો ક્યુ નું એટલે શું થાય, એક્સ ટુ થાય, એટલે આ એક્સ એક્સ વન માઇનસ એક્સ ટુ, એટલે આ આપણે પહેલાનું સૂત્ર થાય. પછી આ બીજા સમલંબનું એકના છેદમાં બે કૌંસમાં એપી છેદમાં સી આર, એપીનું આપણે જોયું કે એપીનું વાય વન માઇનસ
वाई टू बराबर ने एपी नो वाई वन वाई वन अने सी आर एटले सी नो आपणे अहींया आ जो दोरीए तो आ आ वाई थ्री थाय बराबर एटले एपी नो आपणे शुं कर्युं एपी नो वाई वन वत्ता सरखुं लखूं के आ वाई वन वत्ता सी आर आ सी आर नो आ वाई थ्री वाई थ्री ए जो सरवाळो थयो अने एने आपणे आ पी आर एनो आ एनी आ એ લંબ થયો એનો લંબ તો પી આર એટલે શું થાય આપણે આરનું છે એ સી જેટલું જ થાય એટલે અહીંથી આ જે છે એ કેટલી લંબાઈ થઈ તો કે આ એક્સ થ્રી તો આ એક્સ થ્રીમાંથી આ એક્સ વન જાય બરાબર ને આ પીનું છે આ એનું છે એ જ પીનું છે એટલે આ એક્સ એક્સ થ્રીમાંથી આ એક્સ વન જાય બરોબર છે અને ત્રીજો છે આપણે આ બાદ કરવાનો છે સીધો સંબંધ એટલે એકના છેદમાં બે કૌંસમાં આ બી ક્યુ એટલે આ બી ક્યુ તો બી ક્યુ નું આપણે આ વાય ટુ એટલે આ વાય ટુ વત્તા વાય ટુ વત્તા આ સી આર સી આર નું કેટલું છે તો કે એક્સ થ્રી ના સોરી સી આર નું વાય થ્રી વાય થ્રી અને એને ગુણ્યા આ લંબ ક્યુ આર ક્યુ આર તો કે આર નું આપણે એક્સ થ્રી છે અને ક્યુનું એક્સ ટુ છે એટલે એક્સ થ્રી માઇનસ એક્સ ટુ એટલે આ રીતે આપણે એને ત્રણ સમલંબમાં ગોઠવી દીધા હવે તમે આને આડાઅડા ગોઠવશો ને એટલે આ બધાનો જ ગુણાકાર કરશો પછી એમાંથી એક્સ વન સામાન્ય કાઢે એક્સ ટુ તો એ જે સૂત્ર એ ગોઠવતા તમને જે મળશે એ કંઈક આને માટે હું આપણે જો હું આ સર્કલ દોરું એટલે આ સર્કલમાં આ એક્સ વન આ એક્સ ટુ અને અહીંયા એક્સ થ્રી આ કરી અને બીજું સર્કલ હું દોરું એમાં એમાં આપણે હું અહીંથી વાય ટુ વાય થ્રી અને વાય વન એવી રીતે આ મૂકી દઉં એટલે પછી તમારે જો આમ આમ ફરતું જવાનું એટલે આ એકના છેદમાં બે બધામાંથી બહાર કાઢી લીધો પછી આ એક્સ વન છે એને ગુણ્યા આ વાય જો આપણે તમારી આપણે જે આ આમાં જ જોઈ લઈએ આજે તમારે જે છેલ્લે આવે છે ને સૂત્ર કે એક્સ વન ને આપણે એક્સ વન ને વાય ટુ માઇનસ વાય થ્રીથી ગુણ્યા પછી એક્સ ટુ ને એટલે વાય ટુ પછી વાય થ્રી લીધો વાય થ્રી પછી પાછો વાય વન લીધો એટલે ચક્કર આખું ફરે છે એટલે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એટલે જો બસ એ એટલું યાદ રાખવાનું આ ચક્કર ફરે છે એટલે તમે ગોઠવશો ને તો અહીં એક્સની સામે પછી અહીંથી લેવાનું આમ ચક્કર ફરે તો વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ
આ એક્સ વન ને પછી આગળ ચલાવો તો આ એક્સ ટુ બીજો આવે સર્કલમાં, પછી આ વાય થ્રી થી વાય વન અહીંયા કરવાનો, આ વાય થ્રી માઇનસ વાય વન, અને આ અને પછી આપણે આ ત્રીજું વાય, આ ત્રીજું એક્સ થ્રી, પછી આ એક્સ થ્રી લ્યો અને એને આ વાય ટુ ટુ વાય થ્રી ટુ વાય વન થયા ને, પછી આ વાય વનથી પાછું વાય વાય ટુ. એટલે તમને આ રીતે તમે બે કુંડાળા દોરીને યાદ કરશો ને તો યાદ રાખે, એટલે વાય વન માઇનસ વાય ટુ, એટલે અને આ બધા આખાને આ એક દ્વિતીયાંશ બહાર નીકળી જાય. જો આપણે જોઈ જઈએ કે આ પ્રમાણે થઈ છે કે નહીં, એટલે તમારે આ વચ્ચેના સ્ટેપમાં મૂકી દીધા, આને બધાને છૂટા પાડીને પાછા ભેગા કરશો ને તો એ બધું આ પ્રમાણે આવી રહેશે. એટલે જો આ એક્સ વનને સાથે વાય ટુ ને વાય થ્રી મળ્યા, એટલે આ વન ટુ થ્રી અહીંયા આવી ગયા, અહીંયા ટુ થ્રી વન, અહીંયા થ્રી વન ટુ. એટલે આપણે બધા જુદા જુદા આંકડા આવ્યા છે, પણ આ સર્કલ ફેરવતા જાઓ કે એક્સ વન ને વાય ટુ અને વાય થ્રી સાથે, આ એક્સ ટુ ની સાથે વાય થ્રી વાય વન છે, અને આ છેલ્લો એક્સ થ્રી છે એની સાથે, પછી આ વાય વન થી જે છેલ્લું આવ્યું હોય ને એને પછી આગળ લેવાનું, આ વાય ટુ વાય થ્રી આવ્યો તો અહીંયા વાય થ્રી લઈને પાછો વાય વન, વાય વન ને અહીંયા લઈ વાય ટુ, એટલે એ રીતે. અને આ એક્સ વન એક્સ ટુ અને એક્સ થ્રી આવ્યા, એટલે પણ અહીંયા અંદર જે કૌંસમાં આવ્યા ને એમાં એની વચ્ચે માઇનસની નિશાની છે. એટલે આ રીતે તમે યાદ રાખશો તો આવશે, કારણ કે નહીં તો આ બહુ લાંબુ મોટું સૂત્ર છે, એટલે મૂકવા માટે કંઈક તમારે ટ્રીક કરવી પડે. એટલે આવી રીતે આ ટ્રીક કરીને કરશો તો આ રીતે યામ ભૂમિતિમાં આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ. ત્યારે આપણને એના ત્રણેય બિંદુના આપણને આ એનું છે, આ બીનું છે, આ સીનું છે, એટલે એવી રીતે ત્રણ એના અક્ષ આપ્યા હોય, પછી એ પોઝિટિવ નેગેટિવ ગમે તે હોય, કારણ કે આપણે આ ચાર જો લઈ શકીએ ને, એટલે આપણે કીધું ને આના ચાર કોઓર્ડિનેટ છે, એટલે આ બિંદુ આમ ગમે ત્યાં પડ્યા હોય, એટલે આવી રીતે આ એ બી સી હોય ને તો અહીંયા શું થશે, આ એક્સ વન ને વાય વન પોઝિટિવ થશે, અહીંયા આ એક્સ વન વાય વન નેગેટિવ થશે, આ એક્સ ટુ છે ને એ નેગેટિવ થશે, આ વાય ટુ નેગેટિવ થશે, અહીંયા સી છે એમાં આ એક્સ થ્રી પોઝિટિવ થશે અને આ વાય થ્રી આ નેગેટિવ થશે. એટલે એની કિંમત ગમે તે બદલે પણ પેલા સૂત્રમાં તમારે એ પ્રમાણે જ મૂકવાનું, જ્યારે માઇનસ હોય ને ત્યારે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એ બધું બરાબર. એટલે તમારે ચોપડીમાં જે બધા ઉદાહરણો છે ને એની ખૂબ જ પ્રેક્ટિસ કરવાની રહી.